गुड मॉर्निंग फ्रेंड्स। तो कालना वीडियो में आपणे જોઈ ગયા કે આપણે ધોરણ 9 માં ગ્રામર ભણ્યા હતા અને સબ્જેક્ટ તો હતો ધ સિમ્પલ ફાસ્ટ ટેન્સ। તો ગઈકાલે આપણે જોયું કે ભૂતકાળના રૂપમાં आखर में ईडी लगाड़वाथी सादो भूतकाळ नो रूप बनी जाय छे क्रियापद नो। अने ए प्रमाणे ने आपणे उदाहरणो पण जोया हता जे तमने होमवर्क में पण आप्या हता गई काले के आ प्रमाणे ने तमारे बीजा पांच पांच उदाहरणो लखी लावाना रहेशे। चलो तो हवे आजे आगळ जोईशुं आपणे अफर्मेटिव सेंटेन्स। એટલે કે હકાર વાક્ય સાદા ભૂતકાળમાં આજે જોઈશું આપણે હકાર વાક્ય। જો એક્ઝામ્પલ વિન શટ ધ વિન્ડો અમે સવારે મંદિર માં ગયા। વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ। અમે સવારે મંદિર માં ગયા। આ થઈ ગયા આપણા સાદા ભૂતકાળના વાક્યો। તો આ થઈ ગયા હકાર વાક્યો। હવે આપણે શુંની નકાર વાક્યો નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય। જો મિત્રો આપણે અત્યાર સુધી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું કર્યું કે સહાયકારક ક્રિયાપદના મદદ તરીકે આપણે ડુ ડઝનો ઉપયોગ કર્યો હકાર વાક્ય નકાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે। ડુ ડઝનો ઉપયોગ કર્યો, ડુ હતું એ આવતું હતું, દરેકમાં આવતું હતું અને ખાલી આ ત્રીજો પુરુષ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચનમાં જ આપણે ડઝ વાપરતા હતા, બાકીના બધા વચન બધા પુરુષમાં આપણે ડુ વાપરતા હતા। અને હવે આપણે શું જોવાનું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડુ ડઝ નું અહીંયા થઈ જશે ડીડ થઈ જશે। શું થઈ જશે? ડીડ। અને એ ડીડ બંનેમાં વપરાશે, ડુ માટે પણ ડીડ વપરાશે અને ડઝ માટે પણ ડીડ જ વપરાશે। હવે નકાર વાક્ય જે છે કે બિનલ શટ ધ વિન્ડો, બિનલે બારી બંધ કરી, તો બિનલ ડીડ નોટ શટ ધ વિન્ડો, નોટ આપણે લાગુ ફરજિયાત છે કારણ કે અહીંયા નકાર વાક્ય આપણે બનાવવાના છે। તો જો એક્ઝામ્પલ બિનલ ડીડ નોટ શટ ધ વિન્ડો। હવે બીજી તમને એક વાત કરી લઉં કે વાક્યમાં જયારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે। હવે શટ જે છે એનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પણ શટ જ થાય છે, એટલે આપણે અહીંયા શટ લીધું। એવી જ રીતે સાદા ભૂતકાળના વાક્ય રચના જોવા જઈએ તો જો અહીંયા હકાર વાક્ય રચના છે, હકાર હકારની વાક્ય રચના છે, કરતા પ્લસ વી ટુ પ્લસ અન્ય શબ્દ। જુઓ કરતા પ્લસ વી ટુ પ્લસ અન્ય શબ્દ, એ જ રીતના આપણે નકાર વાક્ય રચના જોવા જઈએ ભૂતકાળમાં
नकार वाक्य रचना तो एमा आवशे करता प्लस डीड प्लस नॉट प्लस रीवन प्लस अन्य शब्द नकार वाक्य रचना में जुओ करता प्लस डीड प्लस नॉट प्लस रीवन प्लस अन्य शब्द आ थई गया आपणा करता आ थई गयो डीड प्लस नॉट प्लस रीवन प्लस अन्य शब्द हवे एज रीते जो वी वेंट टू द टेम्पल इन द मॉर्निंग वी डीड नॉट वेंट नो वी वन आवशे गो तो वी डीड नॉट वाक्य में आपी छे रचना ए प्रमाणे वी डीड नॉट गो टू द टेम्पल इन द मॉर्निंग અમે સવારે મંદિરમાં ગયા નતા કે ગયા નથી સમજ પડી ગઈ ફ્રેન્ડ આ રીતના આપણે આ વાક્ય રચના પ્રમાણે નકાર વાક્ય બનાવવાના છે અને આ થઈ ગયા નકાર વાક્યો ચાલો હવે જોઈએ બીજો એક્ઝામ્પલ જો હકાર વાક્યમાં જે છે પાસ્ટ ટેન્સમાં હકાર વાક્યમાં ક્રિયાપદનું વી ટુ વપરાશે ભૂતકાળ નું રૂપ વપરાશે જયારે નકાર વાક્યમાં ડીડ આવી જશે એટલે આપણે ક્રિયાપદ નું મૂળ રૂપ વાપરવાનું રહેશે ચાલો જોઈએ સચિન ડીડ નોટ રન સ્લોલી સચિન ધીમે દોડ્યો નહોતો બરાબર આ રીતના આપણે નકાર વાક્ય અને હકાર વાક્ય બનાવવાના રહેશે ચલો આગળ જોઈએ આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જો અહીંયા આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ તો એમાં આવશે પહેલા ડીડ પ્લસ કરતા પ્લસ રીવન પ્લસ અન્ય શબ્દ વાક્યમાં ડીડ આવે છે આપણે એટલે ક્રિયાપદ મૂળ રૂપ જ વાપરવાનું રહેશે જો એક્ઝામ્પલ બીના શટ ધ ડોર વિન્ડો બીનલે બારી બંધ કરી હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એનું નકાર વાક્ય જો કે બીનલ ડીડ નોટ શટ ધ વિન્ડો હવે જુઓ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે ડીડ ડીડ પછી છે કરતા તો ડીડ બીનલ પછી વીવન શટ શટ જે છે વીવન વી ટુ બંનેનું સેમ જ રૂપ થશે ડીડ બીનલ શટ ધ વિન્ડો આ પ્રમાણેનો પ્રશ્નાર્થ વાક્ય આપણે ભૂતકાળમાં બનાવી શકાય તમારે વાક્ય રચના પ્રમાણે ચાલવાનું ફ્રેન્ડ્સ એટલે તમને ઈઝી પડશે જુઓ સેકન્ડ છે વી વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ અમે સવારમાં મંદિરે ગયા અમે સવારે મંદિરમાં ગયા એનું આપણે નકાર વાક્ય જોયું કે વી ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ ગયા વી વન લીધું કારણ કે અહીંયા ડીડ આવે છે એટલે તો ચાલો એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ડીડ ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ ડીડ વી ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ શું અમે સવારમાં સવારે મંદિરમાં ગયા હતા આપણે ડીડ પહેલા લેવાનું છે જયારે પ્રશ્નાર્થ
વાક્યાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે વાક્ય રચના પ્રમાણે જુઓ. ત્રીજું, સચિન ડીડ નોટ રન સ્લોલી. અહીંયા હકારમાં જોઈએ આપણે તો જુઓ, સચિન રેન સ્લોલી. અહીંયા રન આપણે વી ટુ લીધું છે હકાર વાક્ય માટે ભૂતકાળનું, કારણ કે અહીંયા ભૂતકાળ રૂપ છે એટલે રેન લીધું. હવે એ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ બનાવવું છે તો ડીડ સચિન રેન નું થઈ જશે રન સ્લોલી. તો આ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે આપણે ત્રણ ત્રણ ઉદાહરણ જોયા કે કઈ રીતના આપણે કરતા જોડે વી ટુ નું રૂપ લીધું પ્રશ્ન સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં હકાર વાક્ય બનાવવા માટે કઈ રીતના ભૂતકાળનું રૂપ આવ્યું ક્રિયાપદનું, એ જ રીતે નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે કરતા જોડે આપણે શું લીધું, ડીડ લીધું અને નોટ લીધું અને એની જોડે ક્રિયાપદ લીધો છે વી વન. એ રીતના આપણે આ ઉદાહરણ જોયા અને એ રીતે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડીડ આપણે પહેલા લીધું અને કરતા જોડે વી વન લીધું છે ક્રિયાપદમાં. એનું ભૂતકાળનું મૂળ રૂપ જ આવશે, અહીંયા ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે અને ક્રિયાપદનું અહીંયા અફર્મેટિવ સેન્ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ. કારણ કે આપણે ડીડ લીધું છે એટલા માટે. આટલી વાતો તમારે ધ્યાનમાં રાખવાની અને હોમવર્કમાં અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ત્રણે ત્રણના પાંચ પાંચ ઉદાહરણો વાક્ય બનાવીને લખી લાવવાના રહેશે. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આભાર.